રાણક દેવીના ભવ્ય મહેલ સમા અને મૂળ જૂનાગઢ એવા ઉપરકોટ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો ખુલ્લો મૂકવામાં આવેલ હતો. પ્રાકૃતિક વાતાવરણ અને પુરાતન પ્રતિકૃતિથી બનાવેલો આ ઉપરકોટ પ્રવાસન ક્ષેત્રે સૌથી મોટું નામ ધરાવે છે. આ ઉપરકોટમાં રાજાશાહી વખતથી આ થિયેટર જેવી સુવિધાઓ હોવા છતાં નબળી નેતાગીરીના પાયે જૂનાગઢવાસીઓ વંચિત હતા, પરંતુ રાજ્ય સરકારની પ્રવાસન નીતિને વેગ મળતા સમગ્ર ગુજરાતમાં ગણી શકાય તેવો આ નજારો હવે જૂનાગઢમાં પણ જોવા મળશે. જૂનાગઢનો પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગિરનારની વનસ્થળ વાસણ થી ઓવારણા લઈને આપણને સૌને આવકાર રહ્યો છે. અને અજમાવે છે તે સંત સમુદાયનું, માનવતા મહેમાનોનું, સૌનું સ્વાગત દીકરીઓ કરી રહી છે. આપણે સૌ આપણી તાલીઓથી તેમાં સાથી બનવા છે. તેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની વિથ મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેઝર શો સાથે આજે શરૂઆત થઈ રહી છે, જેમાં આપ સૌ ભાગીદાર બન્યા છો. અને એના માટે હું થોડી ઘણી માહિતી આપ બધાને આપવા ઈચ્છું છું. આજે હું જોઉં છું કે બહુ પુષ્કળ સંખ્યામાં લોકો છે અને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ થોડુંક શાંતિ રાખે અને બધા લોકો બેસી જાય તો આપને વધારે આનંદ આવશે. અને આ જે પ્રોજેક્ટ છે જે આપ નિહાળવા જઈ રહ્યા છો એ બધાને પણ આનંદથી અને બાકી સાહેબે કહ્યું તે પ્રમાણે ઉપસ્થિત જૂનાગઢ એટલે સંતોની ભૂમિ અને આજના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત કરસનદાસ બાપુ, ઉપસ્થિત સર્વ સંતો, જે વસ્તુના દર્શન થવા જોઈએ, જે વસ્તુ એને જોઈને આંખે વળગે, જેનું આકર્ષણ થાય, આ કોઈ નવી ચીજો નથી. વર્ષોથી આપણી વચ્ચે છે, ઇતિહાસ પણ જેનો સાક્ષી પૂરે થયેલી આ જગ્યાઓ છે. પણ એક દ્રષ્ટિ વાળો માણસ આવે અને એ દ્રષ્ટિ વાળો માણસ એને દ્રષ્ટિ આપે અને શું એનું પરિણામ આવે એનું આપણે નજર સમક્ષ જોઈ શકીએ. આ દિવસ સુધી એશિયાટિક લાયન માત્ર ને માત્ર ક્યાંય આશા એશિયામાં બેચા હોય તો એ સૌરાષ્ટ્રમાં અને ગરવા ગિરનારની ગોદમાં બેચા છે. અને એનો આપણે સૌને ગર્વ છે કે વિસ્તારના નાગરિકો પોતાને પડતી મુશ્કેલીઓ પોતાના ઢોર ઢાખર ને ગમે ત્યારે મારી નાખે એનું મારણ કરે. નગર ને સરસ મજાનું નજરાણું મળી ગયું છે. આપણે જે જગ્યા ઉપર આજે સૌ એકત્રિત થયા છે એ ઉપરકોટ એટલે આમ તો મૂળ જૂનાગઢ શહેરનું જે કૃષ્ણના જમયથી વસેલું નગર અને એના સિવાય પણ ઉપરકોટ આપણે યાદ કરીએ એટલે આપણે રાણક દેવી અને રાખેંગા પણ યાદ આવે. કારણ કે ગુજરાતના મોટા ભાગના લોકોએ કનૈયાલાલ મુનશીની લખેલી જે પુસ્તકો છે, ઐતિહાસિક પુસ્તકો છે, એ વાડાએ કરી હતી અને 12 વર્ષ સુધી આ કિલ્લાને સર નથી કરી શક્યા. અને એના બે ભાણેજો દેસળ અને બિસળ એની પછી ખૂટી ગયા અને એના પછી આમાં કબજો જમાવી શક્યા છે. આજે છેલ્લા 12 વર્ષથી આ રાજ્યની જે ધોળા સંભાળી છે માનીય મુખ્યમંત્રી શ્રી, હું દરેક જગ્યાએ કહું છું કે આપણે સૌ ગુજરાતીઓ નસીબદાર છે કે જેને આ 12 વર્ષથી આવા આપણે મુખ્યમંત્રી શ્રી મળ્યા છે. મિત્રો, આજે અહીંયા જે ઉપરકોટ ઉપર આપણે ભેગા થયા છે એ ઉપરકોટની અંદર આજે જે જોવાલાયક સ્થળો છે એની જે વ્યવસ્થા કરેલી છે એ કોઈ પણ પ્રવાસન ના જે લોકો Thank you.
કરીએ ને આપણે તમે ઉભા નથી લેફ્ટ સાઈડ से अपनी राजधानी सौराष्ट्र के पूर्वीय तट वल्लभीपुर में